આગળ વધીશું અને હવે જોઈશું સમાચાર સુપરફાસ્ટ. પરપ્રાંતિયો પર હુમલા મામલે હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજુ ચાવડા વિવાદમાં આવ્યા છે. ધારાસભ્યોનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ફેક્ટરીઓમાં કામ કરતા લોકોનો સર્વે કરાશે અને સ્થાનિક લોકો બેરોજગાર રહેશે અને બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ. પંડિત દીનદયાળ ઉપાધ્યાય એકાત્મતા ફાઉન્ડેશન રાજકોટ સંસ્થા અંતર્ગત અભય ગુજરાત કાર્યક્રમનું આયોજન કરાયું. ગુજરાતમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ બની રહે તે માટે ભાજપના આગેવાન રાજુ ધ્રુવ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો હાજર રહ્યા હતા. પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલા મામલે અમદાવાદ યુથ કોંગ્રેસે રાષ્ટ્રીય એકતા યાત્રાનું આયોજન કર્યું. જૂના વાડજથી ગાંધી આશ્રમ સુધી એકતા યાત્રા કાઢવામાં આવી જેમાં તમામ સમાજના લોકો જોડાયા હતા. સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર વધુ 9 લોકોની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રાજ્ય પોલીસ વડાએ ખાસ સૂચનાઓ આપી હતી જે અનુસંધાને આ લોકો પર નજર રાખવા અને તેમની ધરપકડ કરવા ટીમો બનાવાઈ છે. અત્યાર સુધીમાં કુલ 34 લોકોની સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ મૂકવા બાબતે ધરપકડ કરાઈ છે. હવે આગળ વધીશું સમાચાર સુપરફાસ્ટમાં. વાપીમાં એક સાથે 32 પરિવારો ઈચ્છા મૃત્યુની કરી માંગ, જેનું કારણ છે છીનવાયેલા આશિયાના. હાઉસિંગ સોસાયટીના જર્જરિત બિલ્ડિંગમાં થોડા દિવસ પૂર્વે છત ધરાશાયી થતા એક બાળકીનું મોત થયું હતું, જે બાદ અહીં વસતા લોકોને બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરી દેવાઈ, જેના પગલે 32 પરિવારો બેઘર બન્યા હતા. 1919 દિવસના અંતે પણ તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા આ પરિવારો ખુલ્લા આકાશ નીચે વસવાટ કરવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા કંટાળેલા પરિવારો ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. દાહોદના ગોદી રોડ સ્થિત ન્યૂ લાઈફ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન માતા અને પુત્રીના મોત બાદ પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે ડોક્ટર્સની બેદરકારીના કારણે આ ઘટના બની છે, ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અમદાવાદનો નિકોલ વિસ્તાર હાલ નરકાગારમાં ફેરવાયો છે. નિકોલના સુરભી રેસિડેન્સી ફ્લેટ પાસે ગટરના પાણી ઉભરાતા સમગ્ર વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. વારંવારની રજૂઆત કરવા છતાં ઉભરાતી ગટરોનું કોઈ નિવારણ આવ્યું નથી. રોજગાર બંધ થતા પાટણના તમામ લારી ગલ્લા ધારકો આંદોલનના માર્ગે ચઢ્યા છે, જ્યાં લારી ગલ્લા ધારકોએ આજે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજ્યા. લારી ગલ્લા ધારકોના આંદોલનમાં પાટણના ધારાસભ્ય પણ જોડાયા, તો વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે લારી ગલ્લા ધારકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં લિફ્ટમાં એક 5 વર્ષીય બાળકી ફસાઈ ગઈ હતી. લિફ્ટમાં ફસાતા બાળકીનું મોત થયું છે. બાળકીનો પરિવાર શોકમાં ગરકાવ. કચ્છના જદુરામાંથી દેશી બંદૂક તેમજ તમંચો બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ ગઈ. ભુજના જદુરામાં રહેણાંક મકાનમાં પોલીસે દરોડા પાડીને આ ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસ 2 બંદૂક અને તમંચો કબજે કર્યા છે, સાથે જ 38,000 મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે. પોરબંદરના દરિયા કિનારે સર્ચ ઓપરેશન પૂર્ણ કરાયું છે અને દરિયા કિનારે કરાયેલ ખાડાઓને પૂરી દેવાયા છે. એનઆઈએ તેમજ એટીએસના અધિકારીઓને કોઈ હથિયાર કે વસ્તુ હાથે ન લાગતા ખાલી હાથે પરત ફરવું પડ્યું. હથિયારો અને આરડીએક્સનો જથ્થો હોવાના એનઆઈએને ઇનપુટ્સ મળ્યા હતા. સુરેન્દ્રનગરના લખતરના રાજમહેલમાં રણછોડજીની હવેલીમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો ભગવાનની મૂર્તિ સહિત સોના ચાંદીના આભૂષણો અને પ્રાચીન વસ્તુઓની પણ ચોરી કરી ગયા. ચોરીનો ભેદ ઉકેલવા એફએસએલની મદદ લેવાઈ છે. અરવલ્લીના મોડાસા જીઆઈડીસી પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રની કારે બાઇક સવારોને અડફેટે લેતા બાઇક સવાર યુવકનું મોત થયું. અન્ય એક યુવક ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે ખસેડાયો છે. મોડાસા ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મોડાસા સાયરા રોડ પર કાર અને આખલા વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નિપજ્યું હતું, તો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ આખલાનું પણ મોત નિપજ્યું. ઉલ્લેખનીય છે કે મોડાસા પાસે 1 કલાકમાં સર્જાયેલા 2 અલગ અલગ અકસ્માતમાં 2ના મોત નિપજ્યા. મહુવાના નિગાળા નજીક એક 3-wheel ટેમ્પો પુલ પરથી ખાબકતા ટેમ્પો ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું. જ્યાં અકસ્માત સર્જાયો એ સ્થળ પર કોઈ દિશા સૂચન બોર્ડ કે કોઈ સિગ્નલ ન હતું.
જેના કારણે અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના કાપોદરા વિસ્તારમાં બુધવારની મધરાત્રે એક બેફામ બનેલી વૈભવી કાર ઓવરબ્રિજ પરથી હવામાં ફંગોળાઈ સામેના ટ્રેક પર જઈને પડી। આ સમયે સફાઈ કરી રહેલા પાલિકાના કર્મચારીની બાઇક કારની અડફેટમાં આવતા કારનું કચ્છર ઘાણ નીકળી ગયું। સદનસીબે સફાઈ કામદાર દૂર ભાગી જતા તેનો આબાદ બચાવ થયો હતો, તો અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કાર સ્થળ પર મૂકીને જ ફરાર થઈ ગયો। કાપોદરા પોલીસે કાર કબજે કરીને તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું। ધુમ્મસના કારણે વાહન વ્યવહાર સૌથી વધુ પ્રભાવિત થયો, તો હાઈવે પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે। જોકે ધુમ્મસના કારણે રેલવે વ્યવહાર પર કોઈ અસર નથી। જૂનાગઢમાં વનરાજાઓનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે। 16 ઓક્ટોબરથી ગીર અભયારણ્યના દ્વાર ખુલશે અને પ્રવાસીઓ અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકશે। અત્યારથી જ ઓનલાઈન પરમિટ 80% ફૂલ થઈ ગઈ છે। ભાવનગર ઘોઘા દહેજ રોરો ટર્મિનલ પર વોયજ સિમ્ફની નામના વાહન ફેરીના જહાજને આજે લાંગરી દેવાયું છે, જેની લંબાઈ 107 મીટર અને પહોળાઈ 22 મીટર છે, જ્યારે પાણીમાં ઊંડાઈ 4 મીટર છે। વોયજ સિમ્ફની જહાજમાં 44 ટ્રકો અને 25 કાર લઈ જવાની ક્ષમતા છે। વોયજ સિમ્ફની જહાજમાં ટોયલેટ, સેમિનાર માટેના હોલ, વાઈફાઈ, જમવા માટેના રેસ્ટોરાં છે। મુસાફરો માટે 500ની સંખ્યા છે। હાલ સાકાર ખોટી નથી તેવું સાબિત કરવા જહાજ લાંગરીને લોકોને આશ્વાસન આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। રાજકોટમાં ગુજરાત પ્રદેશ ભાજપ સભ્ય લખેલી કારમાંથી 2 લોકો દારૂનો નશો કરેલી હાલતમાં પકડાયા। તેટલું જ નહીં, બંને નશાની હાલતમાં ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી પણ કરી અને સ્થાનિક લોકોએ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। ખેલ મહાકુંભ 2000 અંતર્ગત અરવલ્લી જિલ્લાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધા મોડાસા ખાતે યોજાઈ, જેમાં ખેલાડીઓ અને આયોજકો વચ્ચે હોબાળો મચ્યો। આયોજકો દ્વારા ન્યાયિક પદ્ધતિથી મેચ નહીં રમાડવામાં આવતી હોવાનો ખેલાડીઓ આક્ષેપ કર્યો હતો। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટનો પ્રારંભ કરાયો। આ સમિટ 11-13 ઓક્ટોબર સુધી ચાલશે અને આ સમિટનું ઉદઘાટન કરાવતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે આજનો યુવાન ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમીમાં ભાગ લેવા માટે સજ્જ છે। સીએમએ તેમ પણ જણાવ્યું કે આપણા યુવાનો ઇનોવેશનના માધ્યમથી ઇકોનોમીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે। સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી સમિટના માધ્યમથી યુવાઓને નવી તક મળશે, યુવાનો જોબ ગીવર બને તે માટે સરકાર કાર્ય કરી રહી છે। જીએમડીસી ગ્રાઉન્ડ પર નવરાત્રિના પ્રથમ દિવસે જ ભક્તિ અને શક્તિના પર્વની ગરિમા જળવાઈ ન હતી। જીએમડીસી ગ્રાઉન્ડ પર આરતી દરમિયાન જ શ્રદ્ધા અને સંસ્કૃતિને શરમસાર કરતા દ્રશ્યો સર્જાયા। એમપી કિરીટ સોલંકીએ જૂતા પહેરીને જ આરતી ઉતારી। આર્ટિસ્ટ જેકી ભગનાનીએ પણ પગરખા ઉતારવાની દરકાર ન લીધી, ત્યારે બાકી રહેતું હતું કે વ્યવસ્થા સાથે જોડાયેલા અધિકારીઓ પણ જૂતા ઉતારવાનું વિવેક ભાન ભૂલી બેઠા હતા। પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાને લઈને મુખ્યમંત્રી આડકતરી રીતે જવાબ આપ્યો હતો। જીએમડીસી ગરબા ગ્રાઉન્ડ ખાતે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે નવરાત્રિ એ મા શક્તિની આરાધનાનો પર્વ છે, સાથે જ અસામાજિક તત્વોનો નાશ પણ થાય છે, શક્તિની ઉપાસનાથી દાનવો સાથે લડવાની શક્તિ મળે છે। ભાવનગરમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી ગરબે ઘૂમ્યા, નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના ગરબે ઘૂમ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો। નવરાત્રિ નિમિત્તે અમદાવાદના શ્રેયસ ફાઉન્ડેશન દ્વારા પૌરાણિક ગરબાઓના પ્રાચીન વારસાને જાળવવા માટેનો પ્રયાસ થયો। પૌરાણિક ગરબાઓને અનુરૂપ અલગ અલગ તાલ સાથે ગરબા ગવાયા, તે સાથે જ ગરબા ફેસ્ટિવલમાં 1000થી વધુ લોકો સહભાગી પણ બન્યા। મોરબીમાં પણ પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ જામી, જ્યાં મોરબી પોલીસ પરિવાર દ્વારા આયોજિત ગરબીમાં નિરાધાર વૃદ્ધોને મહેમાન તરીકે આમંત્રિત કરાયા। સંતાનો અને પરિવારજનો દ્વારા તરછોડાયેલા વૃદ્ધોએ ભોજન બાદ ગરબીનો આનંદ પણ માણ્યો। ચક્રવાતી તોફાન તિતલી ખૂબ પ્રચંડ રૂપ લઈ રહ્યું છે। તિતલી વાવાઝોડાથી અત્યાર સુધીમાં 1નું મોત થયું છે।
तूफान ओडिशा पहुंच्यू छे अने ओडिशा आंध्रना तटीय विस्तार में पहुंच्यू छे। ओडिशाना तटीय विस्तारों में 126 किलोमीटर प्रति कलाके हवा चाली रही छे। ओडिशा आंध्र प्रदेश और बंगाल के विस्तारों में तितली तोफान ने लेने रेड एलर्ट जाहिर करायू है और 3 लाख लोगों ने सुरक्षित स्थले खसेड़ाया है। ओडिशा सरकार तोफान ने लेने 11 और 12 तारीख रोज स्कूल और कॉलेजों में रजा जाहिर की है। तो आ तोफान ने पहुंची वड़वा ओडिशा मुख्यमंत्री नवीन पटनायके उच्च अधिकारी बैठक की। तो उत्तर आंध्र प्रदेश और दक्षिणी ओडिशा तट पर तितली प्रभाव ने जोता के ट्रेनों रद्द कराई तो केटलीक ट्रेन ना रूट बदलवामां आव्या। तितली तोफान की झड़प एटली है कि गोपालपुर और बहरामपुर में केटलाय झाड़ पड़ी गया। तितलीए ओडिशा और आंध्र प्रदेश तरफ वधी रहेला वावाझोड़ानी साथे साथे प्रशासन सज्ज थयुं अने तोफान थी बचवा माटे अलग अलग जिल्लाओं में एनडीआरएफ की टीम पर तैनात कराई। भूतपूर्व केंद्रीय मंत्री पी चिदंबरम पुत्र कार्ति चिदंबरम की देश और विदेश में रहेली 54 करोड़ की संपत्ति ईडीए टांच में लीधी है जेमा भारत में कोड़ाई केनाल ऊटी दिल्ली में तेमज इंग्लैंड में समरसेट स्पेन में बार्सेलोना में स्थित संपत्ति टांच में लेवाई है। तो चेन्नई में बैंक खाता में रहेला रूपया 90 लाख टांच में लेवाया है। ईडी नो आक्षेप है कि आ तमाम मिलकत कार्ति चिदंबरम और एएससीपीएल ना महत्व है कि आ केस की तपास सीबीआई पण करी रही है जेमा सीबीआई नो आक्षेप है कि वर्ष 2007 में कार्ति चिदंबरम दबाण थी एक खानगी मीडिया हाउस में खोटी रीते 305 करोड़ रोकाण करायो हतो अने आ समय पी चिदंबरम केन्द्रीय सरकार में नाणामंत्री हता। डायमंड ओवर वेल्युएशन केस में नीरव मोदी ने भागेड़ू जाहिर करने कस्टम विभागे अरजी करी। तो कस्टम विभाग द्वारा कौभांडी नीरव मोदी ने अल्टिमेटम अपायो हतो जेनी मुदत 15 नवेम्बरे पूर्ण थई हती जे बाद पण लांबो समय वीतवा छता ते हाजर नहीं थता कस्टम विभागे आ अरजी करी छे। जालंधरना बजारों की दीवालों और झाड़ पर लटकता नवी नोट 10, 50 और 100 रुपया रंगबेरंगी हार वेचाय छे। लग्न की सीजन ने लई नवी नकोर चलनी नोटों में बनेला हार खुलेआम वेचाय छे अने अहीं कोईने आरबीआई पॉलिसी की कोई परवाह नहीं तेमज कायदा की जानकारी नहीं तेम पण लागी रह्युं छे। अमेरिकाना राष्ट्रपति डोनाल्ड ट्रम्पनुं मानवुं छे कि मारी पुत्री इवांका संयुक्त राष्ट्र में अमेरिकी दूतना रूपे धमाल मचावी शके छे परंतु तेओए साथे ए पण जणाव्युं कि जो तेओ निकी हेलीनी जग्याए पोतानी पुत्रीनी नियुक्ति करे छे तो तेमना पर भाई भत्रीजावादनो आरोप लागी शके छे। मालदीव्स में छेल्ला महीने थयेला राष्ट्रपति चूंटणी में अब्दुल्ला यामीननी हारनो मामलो कोर्ट पहोंच्यो हतो। राष्ट्रपति यामीननी प्रोग्रेसिव पार्टी ऑफ मालदीव्से चूंटणी परिणामों ने सुप्रीम कोर्ट में पड़कार आप्यो छे अने पीपीएमए आ पगलू एवा समय भर्युं छे ज्यारे यामीन पर सत्ता छोड़वा माटे आंतरराष्ट्रीय दबाण वधी रह्युं छे। रशिया साथे भारतना S-400 ने लईने अमेरिकी पाबंदीना डर वच्चे राष्ट्रपति डोनाल्ड ट्रम्पनुं सौथी मोटुं निवेदन सामे आव्युं। ट्रम्पे जणाव्युं छे कि रशिया साथे $5 अरब S-400 हवाई रक्षा प्रणाली खरीद सौदा पर भारत जल्दी दंडात्मक काउंटरिंग अमेरिका एडवाइजरीज थ्रू सेक्शन्स एक्ट प्रतिबंधों पर निर्णय थी अवगत थशे।